રાજ્યના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવે। રાજ્યમાં 8 અને 9 સપ્ટેમ્બરે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બંગાળની ખાડીમાં લો પ્રેશરના લીધે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। पूरे गुजरात स्टेट 8th और 9th को बहुत बारिश मिलेगा। गुजरात रीजियन को, सौराष्ट्र कच्छ को भी, और हैवी टू वेरी हैवी एट आइसोलेटेड प्लेसेस विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल भी मिलने का संभावना है 8th और 9th सितंबर को। अहमदाबाद को भी हैवी रेनफॉल मिलने का संभावना है 8th और 9th को। फिशरमैन वार्निंग कल से दिया जाएगा साउथ गुजरात कोस्ट को, कल से लेके डे 5 तक वार्निंग रहेगा। अब भी 41% डेफिशिएंट है, ये स्पेल में काफी कुछ कवर अप होने का संभावना है। तो क्या पड़ी शके छे वरसाद 7 सप्टेम्बर ની વાત કરીએ તો આવતીકાલે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જ્યાં આવતીકાલે વરસાદ વરસી શકે છે। आठ सप्टेम्बर की बात करिए तो सौराष्ट्र में गीर सोमनाथ, अमरेली, भावनगर, साथ मध्य उत्तर गुजरात में खेड़ा, अमदावाद, पंचमहाल ने वडोदरा में वरसाद वरसी शके छे। तो दक्षिण गुजरात में नवसारी और वलसाड़ में वरसाद वरसी शके छे। उत्तर गुजरात में साबरकांठा, बनासकांठा, दाहोद, छोटा उदयपुर, पंचमहाल में वरसाद वरसे तेवी पूरी संभावना। 9 सप्टेम्बर की बात करिए तो सौराष्ट्र में वरसाद यथावत रहेशे, तेनी साथे उत्तर मध्य गुजरात में पण अमदावाद, खेड़ा, गांधीनगर, आणंद, वडोदरा, सुरेन्द्रनगर, छोटा उदयपुर तमाम जगह पर वरसाद। तो आ तरफ दक्षिण गुजरात में पण सूरत, नर्मदा, तापी, नवसारी, डांग और वलसाड़ में पण वरसाद वरसी शके छे। વલસાડમાં જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનું આગમન થયું છે। વલસાડમાં જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છે। લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશ। गांधीनगर महानगरपालिका की चूंटणी नहीं थई शके छे जाहेरात, कोरोना ने कारण मुलतवी राखवामां आवी हती। गांधीनगर महानगरपालिका की चूंटणी त्यारे आज सांजे 4 वागे राज्य चूंटणी पंचनी पत्रकार परिषद छे। गांधीनगर महानगरपालिका की चूंटणी नो कार्यक्रम जाहेर थई शके छे। तो गांधीनगर महानगरपालिका की चूंटणी नहीं थई शके छे जाहेरात। વધુ માહિતી સાથે ગાંધીનગર થી સંવાદદાતા હિતલ પારેખ જોડાયા છે અમારી સાથે। જે હિતલ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જે કોરોનાને લઈને મુલતવી હતી તેની આજે જાહેરાત થઈ શકે છે 4 વાગ્યે, શું વિગતો? જી ચોક્કસ, એવું કહી શકાય કે પ્રબળ સંભાવના છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની જે મુલતવી ચૂંટણી રાખવામાં આવી હતી એ ચૂંટણી પ્રક્રિયા જે છે સમગ્ર પ્રક્રિયા આ માસના અંત સુધીમાં પૂરી કરી દેવાની જાહેરાત આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી શકે છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 4 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। સ્વાભાવિક છે કે જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ અંતર્ગત તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને 20 એપ્રિલના રોજ આ ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવાની હતી। 18મી તારીખે મતદાન અને 20મી એપ્રિલે મતગણતરી થવાની હતી, પણ ક્યાંક ને ક્યાંક કોરોનાની બીજી લહેરના કારણે આ જે ચૂંટણી હતી એ મુલતવી રાખવી પડી હતી અને ત્યાર પછી એટલે ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે અને ત્યાર પછીની જે પ્રક્રિયા બાકી છે એ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે તેવી પ્રબળ સંભાવના જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે જોકે કોરોનાના ગાળામાં 2 વોર્ડ એવા છે કે જ્યાં ઉમેદવારોના પોતાના મૃત્યુ થઈ ચૂક્યા છે કોરોનાને કારણે, એટલે
आ वोर्डनी चूंटणी नवं जाहेरनामु पाड़ी बहार पाड़वुं पड़े एटले हवे आजे चूंटणी पंच द्वारा केवी रीते जाहेरात करवामां आवे छे ए सौथी महत्वनुं छे। पण चूंटणी आयोगना जे सूत्रो छे ए सूत्रोनुं स्पष्ट मानवुं छे के डिसेम्बरना अंत सुधीमां मतदान અને મતગણતરીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને ગાંધીનગરને નવા મેયર મળી જશે એ પ્રકારનું જાહેરાત થવાની શક્યતા જોવામાં આવી રહી છે। અને આજે જાહેરાત કરતાની સાથે જ ગાંધીનગરમાં આજથી ચૂંટણી આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની આજે 4 વાગે જાહેરાત થઈ શકે છે। રાજ્ય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ જેમાં તેઓ જાહેરાત કરશે।